तो एक बार फरी थी हूँ पार्थ सदागर आप सब विद्यार्थियों हार्दिक स्वागत करो छो। विद्यार्थी मित्रों आज आपणे जोवा जई रह्या छे एक नवो टॉपिक जेनुं नाम छे लिंगी प्रजनन। आनी आगळना लेक्चर मां आपणे अलिंगी प्रजनन शुं छे तेना विशेनी चर्चा करी हती। आज आपणे जोईशुं लिंगी प्रजनन। लिंगी प्रजनन प्राणीओ अने वनस्पतिओ कई रीते करे छे एना विशेनी चर्चा आ लेक्चर मां करवानी छे। जो तमे चैनल ऊपर प्रथम वक्त आया हो तो चैनल ने सब्सक्राइब करजो, साथे साथे आ वीडियो ने लाइक करजो, अने जो वीडियो तमने लोगों ने यूजफुल थयो होय तो तेने शेयर पण करी आपजो तमारा ग्रुप नी अंदर। तो स्टार्ट करे छे विद्यार्थीओ आजनो आपणो टॉपिक जेनुं नाम छे लिंगी प्रजनन। तो सौथी पहेला तो आपणे हेडिंग मारी देशुं लिंगी प्रजनन। जो कोने कहेवाय लिंगी प्रजनन, तो कोई पण आपणने सवाल करे के भाई लिंगी प्रजनन नो मतलब शुं थाय, तो सौथी पहेला एने कहेवानुं के जो लिंगी प्रजनन नो मतलब थाय जन्युओनुं जोडाण। जे प्रजननी अंदर विषम जन्युओनुं जोडाण थतुं होय अथवा तो आपणे देशी भाषामां लखीशुं जन्युओनुं जोडाण, जन्युओनुं जोडाण थतुं होय अने त्यार बाद संतति बनती होय तो तेवा जे प्रजनन छे तेने आपणे नाम आपीशुं लिंगी प्रजनन। जनरली आमां शुं होय के लिंगी प्रजनन नी अंदर एक नर होय तो बीजू मादा होय, एक सजीव नर होय तो बीजो सजीव मादा होय। नरमांथी जे निकळे छे तेने आपणे नाम आपीशुं नर जन्यु अने मादामांथी जे निकळशे तेने आपणे नाम आपीशुं मादा जन्यु। અને નર અને માદા જન્યુ જ્યારે બંને એકબીજા સાથે ભેગા થઈ જાય, બંને જ્યારે ભેગા થઈ જાય તો એનાથી એક વિશિષ્ટ પ્રકારની રચના બનશે, એ વિશિષ્ટ પ્રકારની રચના જેને આપણે નામ આપીશું યુગ્મનજ। શું નામ આપીશું? યુગ્મનજ। અને આ જે યુગ્મનજ છે તે આગળ જઈને વૃદ્ધિ અને વિકાસ કરશે અને ફેરવાઈ જશે સંતતિમાં। मतलब कहते युग्मन अच्छे ते आगर देने विकास पाम से भ्रूण बन से एनो विकास था से एमाथी कोसो नो जत्तो बन से कोसो माथी पेशी बन से पेशी माथी अंगो बन से अने छल्ले निर्माण पाम से आपड़ो सजीव जेने आपड़े नाम आपी सुसंतति। समझ पड़ी कि ना पड़ी? अथवा तो नवो सजीव। ओके, तो જ્યારે આ પ્રકારની કોઈ ઘટના થતી હોય તો એવા પ્રજનનને તમારે લોકોએ નામ આપવાનું છે લિંગી પ્રજનન। તો લિંગી પ્રજનનનો મતલબ શું? કોઈ એક જ પિતૃ અથવા તો બે વિષમ જાતીય પિતૃ જેમ કે નર અને માદા એમના જન્યુઓના જોડાણથી યુગ્મનજ બને અને યુગ્મનજના વિકાસથી નવા સજીવનું નિર્માણ થાય, આ ઘટનાને लिंगी प्रजनन तरीके ओळखवामां आवे छे। तो आपणे एनी व्याख्या लखीशुं। व्याख्या शुं लखीशुं? एक ज पितृ अथवा बे जुदा जुदा, एक ज पितृ अथवा तो बे जुदा जुदा, बे जुदा जुदा मतलब के तमे लोको एवुं पण लखी शको विषम जातीय। विषम जातीय नो मतलब के एक नर अने बीजो कोण माला, एक ज पितृ अथवा बे जुदा जुदा विषम जातीय पितृ अथवा तो सजीव पण लखी शकाय। न जन्युओना जोडाण थी युग्मनज बने जेना विकास थी नवा સજીવનું નિર્માણ થાય, આ પ્રક્રિયાને ડોટ 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 મતલબ કે આ જે પ્રક્રિયા છે તેને કહેવામાં આવે છે લિંગી પ્રજનન। તો લિંગી પ્રજનનની વ્યાખ્યા દરેકને ક્લિયર થઈ ગઈ કે એક જ પિતૃ અથવા તો બે જુદા જુદા પિતૃ એના જે જન્યુઓ છે તે લોકો ભેગા થાય, તેમાંથી યુગ્મનજ બને અને આ જે યુગ્મનજ બનેલી છે તેનો વિકાસ થઈને તેમાંથી નવો સજીવ બનશે। બસ આ જે ક્રિયા છે તેનું નામ છે લિંગી પ્રજનન। હવે વિદ્યાર્થીઓ અહીંયા મેં એક જ પિતૃ પણ લખેલું છે, કારણ કે ઘણા સજીવો એવા છે કે જે એક જ છે પણ તેની અંદર જ નર અને માદા બંનેના જન્યુ ઉત્પન્ન થાય છે, એવા પ્રાણીઓને આપણે દ્વિલિંગી પ્રાણીઓ કહીશું। એટલે એની માટે મેં શબ્દ વાપરેલો છે એક જ પિતૃ।
એટલે મેં કીધું એક જ પિતૃ અથવા તો પછી બે જુદા જુદા પિતૃઓ, એમાંથી નીકળશે જન્યુઓ, જન્યુઓનો થશે જોડાણ, જોડાણથી બનશે યુગમાનજ, યુગમાનજનો થશે વિકાસ, અને એ વિકાસ થઈને બનશે નવો સજીવ. આ જે ઘટના છે તેનું નામ છે લિંગી પ્રજનન. બીજી એક વસ્તુ યાદ રાખજો, આ જે યુગમાનજ છે તેની માટે ઘણી વખત શબ્દ વપરાય છે ફલિતાંડ. શું શબ્દ વપરાય છે? ફલિતાંડ. તો યુગમાનજને ફલિતાંડ પણ કહેવામાં આવે છે. ચાલો તો ફટાફટ આટલી વસ્તુ નોટ કરી લો એટલે આગળ વધું છું. ચલો આ તો થઈ ગઈ લિંગી પ્રજનનની વ્યાખ્યા. હવે લિંગી પ્રજનન માટે આપણે અમુક અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં લઈશું. ચાલો તો હેડિંગ મારીશું કેટલાક અગત્યના મુદ્દા અથવા તો લિંગી પ્રજનન ના અગત્યના મુદ્દાઓ એવું લખી નાખી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જે લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનન એ જટિલ પ્રક્રિયા છે અને તે ધીમી પ્રક્રિયા છે. લિંગી પ્રજનન અલિંગીની સરખામણીમાં તમે લોકો જોવા જાઓ તો એક જટિલ પ્રક્રિયા છે અને સાથે સાથે ધીમી પ્રક્રિયા છે, જટિલ પણ છે અને ધીમી પણ છે. બીજું એવું કહેવાય છે કે લિંગી પ્રજનનમાં જે પણ સંતતિ ઉત્પન્ન થશે એ સંતતિ એકબીજાથી પણ અલગ પડશે અને એમના જે પિતૃઓ છે એમનાથી પણ થોડીક અલગ પડશે. મતલબ કે સંતતિ એક બીજાથી અને પિતૃઓથી પણ શું પડે છે? જુદી પડે છે. કેમ એવું થાય? કારણ કે અહીંયા ભાઈ નર અને માદા બંનેના જન્યુ ભેગા થઈને સંતતિ બનાવે છે, તો જે સંતતિ છે તેમાં નરના પણ અને માદાના પણ બંનેના લક્ષણો આવશે. બરાબર, આના પણ જનીનો આવશે, આના પણ જનીનો આવશે. મતલબ કે જે પણ નવી સંતતિ બનશે તેનું જનીન પેટર્ન કંઈક અલગ હશે, જેના પરિણામે તેનું જે બંધારણ છે અથવા તો તેના જે લક્ષણો છે એની અંદર થોડો ઘણો ફેરફાર થવાનો છે. હા, પણ બહુ ફેરફાર નહીં થાય. જેમ કે મનુષ્ય છે તો નર મનુષ્ય અને માદા મનુષ્ય એ બંનેના પ્રજનનથી મળતી જે સંતતિ હશે તે હશે તો મનુષ્ય જ. એવું નથી કે ભાઈ સજીવ આખો જ બદલાઈ જશે. બહુ મોટી ભિન્નતા નહીં સર્જાય, સર્જાશે, ભિન્નતા સર્જાશે, જુદાપણું સર્જાશે, પણ બહુ ઓછું સર્જાશે. તમે ખુદ જુઓ, તમે તમારા મમ્મી પપ્પાને થોડા ઘણા તો મળતા આવો છો પણ 100% મળતા આવતા નથી. ઇનશોર્ટ આપણે એક વસ્તુ એવી પણ લખી શકીએ કે જે સંતતિ છે એ સંતતિ માતા પિતાની, માતા પિતાની કોપી, કોપી મતલબ કે નકલ નહીં હોય. સમજ પડી કે ના પડી? અલિંગી પ્રજનનમાં આપણે એવું કહેતા હતા કે જે પણ સંતતિ નવી બનશે તેના પિતૃની નકલ હશે. કારણ કે અલિંગી પ્રજનનની અંદર કોઈ પણ જનીનમાં ફેરફાર નથી થતા, એક જ પિતૃમાંથી સંતતિ બને છે. તો એક જ પિતૃમાંથી સંતતિ બને તો જે પણ સંતતિ બને તે પિતૃની કોપી જ હોય ને, કોપી ટુ કોપી હોય છે. પણ આમાં કોપી નહીં હોય, આમાં નકલ નહીં હોય, થોડા ઘણા લક્ષણોમાં ફેરફાર તો તમને લોકોને જોવા મળવાનો છે. તો આ બે મુદ્દા દરેકને ક્લિયર થઈ ગયું. ચાલો બીજું એવું કહેવાય છે કે જેટલા પણ સજીવો લિંગી પ્રજનન કરે છે તે દરેકના બાહ્યાકાર, દેહધાર્મિક, અંતસ્થ વિદ્યાકીય લક્ષણો જુદા જુદા હોય શકે, પરંતુ લિંગી પ્રજનનની પદ્ધતિ દરેકમાં સમાન જોવા મળે છે. લક્ષણો જુદા જુદા હોઈ શકે છે પરંતુ લિંગી પ્રજનનની પદ્ધતિઓ સમાન જોવા મળે છે. તમે વાત કરો લીલ, તમે વાત કરો ફૂગ, તમે વાત કરો દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બિદ્ધારી, અનાવૃત બિદ્ધારી, આ બધી વનસ્પતિઓ, જુદા જુદા પ્રાણીઓનો જો તમે અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે ભાઈ જુદા જુદા સજીવના બાહ્ય ગુણધર્મો અલગ છે, અંતસ્થ ગુણધર્મો અલગ છે, દેહ ધર્મ વિદ્યા અલગ છે, બધી બહુ વસ્તુ અલગ અલગ છે. પણ જ્યારે તે લોકો લિંગી પ્રજનન કરે છે
તો જોવા મળ્યું છે કે લિંગી પ્રજનનની જે પેટર્ન છે, લિંગી પ્રજનનની જે પદ્ધતિ છે એ દરેક સજીવની અંદર સરખી જોવા મળે છે। બીજા બધા લક્ષણો અલગ અલગ હોય પણ લિંગી પ્રજનન બધાની અંદર એક સરખી પદ્ધતિથી થાય છે। આ વસ્તુ મગજમાં ફિટ કરી નાખજો। ચોથું મુદ્દું, જુદા જુદા સજીવોમાં લિંગી પ્રજનનની પદ્ધતિ સમાન હોય છે। લિંગી પ્રજનનની પદ્ધતિ સમાન હોય છે, એટલે કે પ્રજનન દરમિયાન થતી જે પણ ઘટનાઓ હશે એ ઘટનાઓના બંધારણો સમાન હોય, પરંતુ અંતે ઉત્પન્ન થતી રચનાઓમાં સ્પષ્ટ જુદાપણું જોવા મળે છે। સમજો, મતલબ કે જેટલા પણ સજીવો છે એ દરેક સજીવો જે લિંગી પ્રજનન કરે છે એ લિંગી પ્રજનનની પદ્ધતિ બધામાં સમાન છે, ભલે લોકો જુદા જુદા છે, સજીવો જુદા જુદા, પણ લિંગી પ્રજનનની પદ્ધતિ બધામાં એક સરખી। હવે બધામાં લિંગી પ્રજનનની પદ્ધતિ સમાન હોય તો લિંગી પ્રજનન દરમિયાન જે પણ બંધારણો બનશે એ પણ દરેકમાં લગભગ સમાન હશે, પણ પાછળથી જ્યારે એ ફેરફારો થઈને સંતતિનું નિર્માણ થાય છે તો દરેકની જે સંતતિ છે તે ફરી પાછી અલગ હોય છે। ટૂંકમાં લિંગી પ્રજનન કરવાની જે પદ્ધતિ છે અને લિંગી પ્રજનન દરમિયાન થતી જેટલી પણ ઘટનાઓ છે એ દરેક સજીવમાં સમાન છે, પણ ઉત્પન્ન થતી જે સંતતિ છે તે દરેક સજીવની અંદર કેવી હોય છે, તો કે ભાઈ અલગ હોય છે। સમજ પડે કે ના પડે? તો યાદ રાખજો, લિંગી પ્રજનનની પદ્ધતિ બધામાં સમાન, લિંગી પ્રજનન દરમિયાન થતી ઘટનાઓ બધામાં સમાન, પણ જે અંતે નિપજ મળશે, જે સંતતિ મળશે તે બધામાં કેવી અલગ અલગ હોય છે। તો આ મેં તમને ચાર મુદ્દાઓ બતાવ્યા લિંગી પ્રજનનના અગત્યના મુદ્દાઓમાં, મેં તમને લોકોને ચાર મુદ્દાઓ બતાવ્યા, તો ફટાફટ એને નોટ કરો એટલે આપણે બીજા મુદ્દાઓ પર આગળ વધીએ છીએ। ભૂસી નાખો, હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ છે, એ પણ અગત્યનો છે। એવું કહેવાય છે કે દરેક સજીવ લિંગી પ્રજનન પૂર્વે, લિંગી પ્રજનન પહેલા દરેક સજીવ એક વિશિષ્ટ પ્રકારના તબક્કામાંથી પસાર થાય છે। મતલબ કે તમે લખી શકો છો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા। પરિપક્વતા ના તબક્કા માંથી પસાર થવું પડે છે। કોઈ પણ સજીવ હોય એવું ના હોય કે ભાઈ જન્મ થયો એટલે લિંગી પ્રજનન ચાલુ કરી નાખો। જન્મતાની સાથે કોઈ લિંગી પ્રજનન ના કરી શકે। લિંગી પ્રજનન જો તમારે કરવું હોય તો એની પહેલા તમારે તમારી વૃદ્ધિ કરવી પડે, તમારે તમારો વિકાસ કરવો પડે અને તમારે પરિપક્વ બનવું પડે, અને જે સમયે તમે લોકો પરિપક્વ થઈ ગયા ને ત્યારબાદ તમે લોકો પ્રજનન કરવા માટે સક્ષમ થયા। તો લિંગી પ્રજનન કદી પણ જન્મની સાથે જ ના થાય, વૃદ્ધિ વિકાસ અને પરિપક્વનો એક તબક્કો છે, એમાંથી તમારે પસાર થવું પડે, અને જ્યારે તમે પસાર થાઓ છો, પરિપક્વ થઈ જાઓ છો, તો પરિપક્વ થયા બાદ હવે તમે લોકો પ્રજનન કરી શકો છો। ટૂંકમાં પ્રજનન કરતા પહેલા આપણે એક વિશિષ્ટ તબક્કામાંથી પસાર થવું પડે છે, અને એ જે તબક્કો છે તેને આપણે નામ આપીએ છીએ, એ જે તબક્કો છે એને આપણે લોકો નામ આપીએ છીએ જુબેનાઇલ તબક્કો। શું નામ આપીએ છીએ? જુબેનાઇલ તબક્કો। અને જો વનસ્પતિ હોય તો તેને આપણે કહીશું વાનસ્પતિક તબક્કો। મતલબ કે ચાહે પ્રાણીઓ હોય કે ચાહે વનસ્પતિઓ હોય, એ દરેકને જો લિંગી પ્રજનન કરવાની ઈચ્છા હોય તો સૌથી પહેલા તેમણે પરિપક્વ થવું પડે,
અને પરિપક્વતા પ્રાપ્ત કરવા સુધીનો જે પણ સમયગાળો છે, જન્મથી પરિપક્વતા પ્રાપ્ત કરવા સુધીનો જે પણ કોઈ સમયગાળો છે એને આપણે કહીશું જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કો। પ્રાણીઓ હોય તો તેની માટે જુવેનાઇલ તબક્કો અને વનસ્પતિ હોય તો તેની માટે વાનસ્પતિક તબક્કો કહેવામાં આવે છે। અને પાંચમા અગત્યના મુદ્દાની વાત કરીશું। એવું કહેવાય છે કે જ્યારે જુવેનાઇલ અથવા તો વાનસ્પતિક તબક્કો તમારો પૂર્ણ થઈ ગયો, મતલબ કે તમે પરિપક્વતા પ્રાપ્ત કરી લીધી, ત્યારબાદનો જે તબક્કો છે એને કહેવાય પ્રજનનિક તબક્કો, કે જેમાં તમે લોકો પ્રજનન કરવા માટે સક્ષમ છો। તો આપણે લખીશું જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કો, ઇન્સર્ટ આપણે એવું લખી નાખીએ પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછીનો જે તબક્કો છે જેને આપણે લોકો નામ આપીશું, જેને આપણે લોકો નામ આપીશું પ્રજનનિક તબક્કો। અને પ્રજનનિક તબક્કો એટલે શું? પ્રજનનિક તબક્કો એટલે એવો તબક્કો કે હવે આપણે એની અંદર પ્રજનન કરી શકીએ છીએ, હવે આપણે લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ થઈ ગયા છે, તો હવે આપણે લિંગી પ્રજનન કરીશું। તો સમજ પડી ગઈ? પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછીનો જે તબક્કો છે તે છે પ્રજનનિક તબક્કો। ક્લિયર? ચાલો હવે જે નેક્સ્ટ પોઈન્ટ છે એ નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે ચર્ચા કરીશું થોડી ઘણી જુદા જુદા સજીવોમાં પ્રજનનિક તબક્કા વિશે। તો એક કામ કરો, આટલી વસ્તુને નોટ કરી લો, તો એને રફ કરી નાખું અને હવે હેડિંગ મારી દઈએ જુદા જુદા સજીવોમાં પ્રજનનિક તબક્કો। તો સ્ટાર્ટ કરીએ ને, તો હવે આપણે હેડિંગ મારીએ છે જુદા જુદા સજીવોમાં પ્રજનનિક તબક્કો। તો જવાબ છે ના। એક વાર સજીવ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તે ક્યારે પ્રજનન કરશે? એક વાર સજીવ પરિપક્વ થઈ જશે ત્યારબાદ તે ક્યારે લિંગી પ્રજનન કરશે એનો આધાર એક તો સજીવની અંતસ્થ રચના, દેહધર્મ વિદ્યા અને બીજું તેની આસપાસનું પર્યાવરણ છે। તે ક્યારે લિંગી પ્રજનન કરશે? એ લિંગી પ્રજનન નો જે આધાર છે, એ લિંગી પ્રજનન નો આધાર સૌથી પહેલી વસ્તુ કઈ? સૌથી પહેલી વસ્તુ એની અંતસ્થ વિદ્યા, સાથે બાહ્યકર વિદ્યા, અને બીજું જે સૌથી અગત્યનું પરિબળ છે, સૌથી અગત્યનું પરિબળ અહીંયા જે છે તે છે પર્યાવરણીય પરિસ્થિતિ, અથવા તો લખી શકાય આસપાસનું પર્યાવરણ। બરાબર? આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને આપણો જે સજીવ છે તે શું કરે છે? લિંગી પ્રજનન કરે છે। હવે આપણે સૌથી પહેલા વાત કરીશું વનસ્પતિની અંદર, વનસ્પતિઓની અંદર વાનસ્પતિક તબક્કો કયા પ્રકારનો હોય, સોરી વાનસ્પતિક તબક્કો ને પ્રજનનિક તબક્કો, આપણે પ્રજનનિક તબક્કાની વાત કરીએ છીએ, તો સૌથી પહેલા આપણે વાત કરીશું વનસ્પતિઓની અંદર પ્રજનનિક તબક્કો કયા પ્રકારનો હોય। એમાં પણ આપણે સૌથી પહેલી જે વાત કરીશું તે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ। સમજો, એવું કહેવાય છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રજનનિક તબક્કાની શરૂઆત પુષ્પસર્જન સાથે થાય છે, પુષ્પસર્જનથી થાય છે। ઉચ્ચ કક્ષાની જેટલી પણ વનસ્પતિ છે એમાં જો પુષ્પસર્જન થાય એટલે તમારે લોકોએ સમજી જવાનું કે ભાઈ વનસ્પતિનો પ્રજનનિક તબક્કો શરૂ થઈ ગયો છે। બીજી વસ્તુ, એનસીઆરટી આપણને એવું કહે છે કે જે એક વર્ષાયુ વનસ્પતિ છે, એક વર્ષાયુ બરાબર, અને દ્વિવર્ષાયુ વનસ્પતિ, એક વર્ષાયુ અને બે વર્ષાયુ એટલે કે દ્વિવર્ષાયુ વનસ્પતિ,
एनसીઆરટી આપણને એવું કહે છે કે એક વર્ષાયુ અને જે દ્વિવર્ષાયુ વનસ્પતિ છે એની અંદર ત્રણેય તબક્કા નો સારી રીતે અભ્યાસ કરી શકાય છે. પહેલા સમજો હું લખું છું, અભ્યાસ કરી શકાય છે જ્યારે બહુવર્ષાયુમાં આ અભ્યાસ જટિલ છે. બરાબર, તો શું કહે છે? એક વર્ષાયુ વનસ્પતિ છે, એક વર્ષ વાળી, દ્વિવર્ષાયુ મતલબ કે બે વર્ષ વાળી, અને બહુ વર્ષાયુ મતલબ કે બે થી ઘણા બધા વર્ષો. તો એ લોકો આપણને એવું કહે છે કે જે એક વર્ષાયુ વનસ્પતિ છે, યાદ રાખજો દરેક જણ, જેટલી પણ એક વર્ષાયુ વનસ્પતિ છે, જેટલી પણ બે વર્ષાયુ વનસ્પતિ છે, આવી દરેક વનસ્પતિમાં ત્રણ તબક્કાનો અભ્યાસ સરળ છે. તમે કહેશો કે સાહેબ ત્રણ તબક્કા એટલે શું? તો સમજો, ત્રણ તબક્કામાં પહેલો તબક્કો આવે જુવેનાઇલ તબક્કો, અથવા તો આપણો વાનસ્પતિક તબક્કો. બરાબર, જન્મથી પરિપક્વતા સુધીનો સમયગાળો. તો જન્મથી પરિપક્વતા સુધીનો જે સમયગાળો છે એને આપણે કહીએ છીએ જુવેનાઇલ તબક્કો, અથવા તો વનસ્પતિ છે તેને આપણે વાનસ્પતિ કહીશું. તો વાનસ્પતિક તબક્કો પછી બીજો તબક્કો આવે છે, તેનું નામ છે પ્રજનનિક તબક્કો. અને જે ત્રીજો તબક્કો આવે છે તેને કહેવાય વૃદ્ધત્વ અથવા તો પતન. વનસ્પતિ માટે તેને પતન પણ કહેવાય છે, પતનનો તબક્કો. આ ત્રણ તબક્કાની આપણે વાત કરેલી છે, આ પહેલો તબક્કો, આ બીજો તબક્કો અને આ ત્રીજો તબક્કો. તો એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિ હશે તો એની અંદર તમને લોકોને આ ત્રણે ત્રણ તબક્કા સ્પષ્ટ જોવા મળશે, સારી રીતે તમે જોઈ પણ શકશો, એનો અભ્યાસ પણ કરી શકશો. પણ જો બહુવર્ષાયુ વનસ્પતિ હશે તો તેની અંદર આ ત્રણે ત્રણનો અભ્યાસ કેવો પડે છે? જટિલ પડે છે, એનો અભ્યાસ થોડો જટિલ છે. અને સાથે સાથે આપણને એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલીક વનસ્પતિ એવી પણ છે કે એની અંદર આ ત્રણેય તબક્કામાં અનિયમિતતા જોવા મળે છે. કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જેમાં ત્રણેય તબક્કામાં અનિયમિતતા જોવા મળે છે. ચાલો એનું એક્ઝામ્પલ જોઈ લો. એના એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ હું અહીંયા બતાવું છું, વાંસ. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે આ જે વાંસ નામની વનસ્પતિ છે એ વાંસ પોતાના આખા જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પનું સર્જન કરે છે. આખા જીવનકાળ દરમિયાન, સમગ્ર જીવન દરમિયાન ફક્ત એક જ વાર શું કરે છે? પુષ્પ સર્જન કરે છે. વિચાર કરો, આખા જીવનમાં ખાલી એક જ વખત પુષ્પનું સર્જન કરે, અને પુષ્પનું સર્જન થઈ ગયા પછી પચાસ થી સો વર્ષે એ ફળ આપે અને ત્યારબાદ તે મૃત્યુ પામી જાય. છે ને અજીબી, છે ને વિચિત્ર. તો આવી પણ અનિયમિતતા જોવા મળે છે. એવી વનસ્પતિ કે જે આખા જીવન દરમિયાન ખાલી એક વખત શું આપે? પુષ્પ સર્જન આપે, અને 50 થી 100 વર્ષે પોતાના ફળ આપે અને ત્યારબાદ તેનું મૃત્યુ થઈ જાય. બીજી પણ એક વનસ્પતિનો ઉલ્લેખ આપણને એનસીઆરટી માં કરેલો છે, તેનું નામ છે નીલકુરંજિત. એના વિશે વિદ્યાર્થી એવું કહેવાય છે કે આ જે નીલકુરંજિત વનસ્પતિ છે તે દર 12 વર્ષે, યાદ રાખજો, દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે. એમાં દર 12 વર્ષે પુષ્પ સર્જન થાય. નીલકુરંજિતમાં દર 12 વર્ષે પુષ્પ સર્જન થાય. અને સાથે સાથે એક વસ્તુ યાદ રાખજો કે આ જે નીલકુરંજિતમાં જે દર 12 વર્ષે પુષ્પ સર્જન થાય, એનસીઆરટીમાં અંદર લખેલું છે, એનસીઆરટીમાં લખેલું છે કે છેલ્લું જે પુષ્પ સર્જન છે તે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં થયું હતું. તો એનસીઆરટી અનુસાર તમે જોવા જાઓ તો સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં થયું હતું. હવે 2006માં તમે બીજા 12 વર્ષ ઉમેરી દો, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો એના પછી જે પુષ્પ સર્જન છે તે લગભગ 2018માં થયું હશે, અને એમાં બીજા 12 વર્ષ ઉમેરી દો તો જે પણ તમને લોકોને સાલ મળે એ સાલમાં ફરી પાછું પુષ્પ સર્જન થશે. ટૂંકમાં નીલકુરંજિત વનસ્પતિ દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે.
અને બીજું કે જ્યારે આ વનસ્પતિ પુષ્પ સર્જન કરે ને તો જે પર્યટકો છે જેને પ્રવાસ કરવાનો બહુ ગમે છે એવા લોકો માટે એ જે જગ્યા છે તે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે કારણ કે જ્યારે આના પુષ્પનું સર્જન થાય તો મોટા મોટા પટ્ટાઓની ઉપર આના પુષ્પો વિખેરાયેલા હોય અને મસ્ત તમને લોકોને એક કુદરતી એટમોસ્ફિયર એટલું મસ્ત આકર્ષક વાતાવરણ બની જાય કે પર્યટકો એને જોવા માટે આકર્ષાતા હોય છે તો યાદ રાખજો જ્યારે 2006 ની અંદર પુષ્પ સર્જન થયું હતું ત્યારે ઘણા બધા પ્રવાસકો તેના તરફ આકર્ષાયા હતા અને તેની સુંદરતા પણ તમને લોકોને ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરશો તો તમને લોકોને એના ફોટા મળી રહેશે તો એ બહુ સુંદર લાગતું હોય છે બરાબર દ્રશ્ય એકદમ સુંદર રમણીય લાગતું હોય છે તો ક્લિયર થયું ને આ રીતે તમને લોકોને આની અભિવ્યક્તા પણ જોવા મળે જેમ કે આ વનસ્પતિ આખા જીવનમાં એક જ વખત પુષ્પ સર્જન કરે જ્યારે આ દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે તો ક્લિયર ને તો આટલી વસ્તુ પણ આપણે નોટ કરો એના પછી આપણે આગળ નવા ટોપિક ઉપર આગળ વધીએ છીએ ચાલો જલ્દી કરો ઘૂસી નાખો સરખા નથી હોતા એવી રીતે પ્રાણીઓમાં પણ તે અલગ અલગ હોય છે બધા પ્રાણીઓ પોતપોતાની અનુકૂળતા અનુસાર લિંગી પ્રજનન કરતા હોય છે એક્ઝામ્પલ તરીકે તમે વાત કરો પક્ષીઓની તો તમને બધાને ખબર છે કે પક્ષીઓ સમગ્ર વર્ષ દરમિયાન પ્રજનન નથી કરતા આખા વર્ષની અંદર એક અનુકૂળ ઋતુ હોય એક ચોક્કસ ઋતુ હોય જે એ પક્ષીને અનુકૂળ આવતી હોય અને એ જ ઋતુમાં એ જે પક્ષી છે તે પ્રજનન કરતું હોય છે અને પોતાના ઈંડા મૂકતું હોય છે સમજ પડી કે ના પડી તો પહેલું એક્ઝામ્પલ દરેક લોકો યાદ રાખવાનું છે પક્ષીઓ પક્ષીઓ વિશે શું યાદ રાખીશું આપણે શોર્ટમાં લખી નાખીશું પક્ષીઓ સમગ્ર વર્ષ દરમિયાન નહીં પરંતુ અનુકૂળ ઋતુમાં પ્રજનન કરે છે અને ઈંડા પણ મૂકે છે સમજ પડી કે ના પડી આમાં એક અપવાદ પણ છે અપવાદની અંદર શું આવે કે તમને લોકોને ખબર હશે કે આપણા જે મરઘા ઉછેર કેન્દ્ર છે એ મરઘા ઉછેર કેન્દ્રની અંદર જેટલા પણ મરઘાઓને ત્યાં જમા કરેલા હોય છે જેટલી પણ મરઘીઓને ત્યાં જમા કરેલી હોય છે મરઘા ઉછેર કેન્દ્રની અંદર જેટલી પણ મરઘીઓને આપણે ત્યાં જમા કરેલી હોય છે એ મરઘી તો 12 માસ ઈંડા આપે છે મરઘા ઉછેર કેન્દ્રમાં તો જેટલી પણ મરઘીઓ હોય તે તો 12 માસ ઈંડા આપે છે તો એ અપવાદ કહેવાય અને એ જે અપવાદ છે એ અપવાદ પ્રજનનને કારણે નથી એ અપવાદને આપણે પ્રજનનિત તબક્કામાં નહીં ગણીએ એ અપવાદને આપણે બિઝનેસના તબક્કામાં ગણીશું કારણ કે બિઝનેસ ઓરિએન્ટેડ હોય છે બરાબર પૈસા કમાવવા માટે આપણે એ જે પક્ષીઓ છે જે પ્રાણીઓ છે એના અંતઃસ્ત્રાવમાં ફેરફાર કરીએ છીએ જેને કારણે તેનો પ્રજનન દર વધે છે અને એને કારણે તે વધુ ઈંડા મૂકે છે સમજ પડી કે ના પડી અને 12 માસ એ પ્રજનન કરે છે તો અપવાદ રૂપે આપણે લખીશું અપવાદ છે એમાં મરઘા ઉછેર કેન્દ્રના પ્રાણી બરાબર તે લોકોને તમારે અપવાદ માનવાના છે અપવાદ કેમ માનવાના છે કારણ કે તેની અંદર આપણે પૈસા કમાવવા માટે એ લોકોના હોર્મોનમાં ફેરફાર કરીશું જેને કારણે તે આખા વર્ષ દરમિયાન પ્રજનન કરશે અને આપણને ઈંડા આપશે તો તેને આપણે પ્રજનનિક તબક્કામાં નહીં ગણીએ પ્રજનનિક તબક્કાની અંદર તમારે જોવું હોય તો તમારે કેવા પક્ષીઓ જોવાના એવા પક્ષીઓ જોવાના કે જે કુદરતી નિવાસસ્થાનમાં નિવાસ કરે છે કુદરતી નિવાસસ્થાનમાં નિવાસ કરે છે તો કુદરતની અંદર જીવતા મુક્ત રીતે જીવતા બધા જ પક્ષીઓને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આખા વર્ષ દરમિયાન એક ચોક્કસ ઋતુ હોય એ જ ઋતુની અંદર તે પોતાના ઈંડા મૂકે છે મતલબ કે પ્રજનન કરે છે ક્લિયર ને ચાલો એના પછી જે બીજું એક્ઝામ્પલ છે તેની અંદર આપણે લઈશું જરાયુ ધરાવતા
અને એમાં પણ ખાસ કરીને વાત કરીશું માદાની. હવે એવું કહેવાય છે કે જે જરાયુ ધરાવતા સસ્તનોમાં જે માદા છે એમની અંદર અંડપિંડ પછી સહાયક પાચન ગ્રંથિ સોરી સહાયક પ્રજનન ગ્રંથિ સહાયક પ્રજનન ગ્રંથિ અને અંતઃસ્ત્રાવ. એવું કહેવાય છે કે જરાયુ ધરાવતા જેટલી પણ સસ્તન માદાઓ છે એ દરેકની અંદર પ્રજનન કાળમાં પ્રજનન તબક્કામાં પ્રજનનિક તબક્કામાં અંડપિંડ છે, સહાયક પ્રજનન ગ્રંથિ છે અને જે અંતઃસ્ત્રાવો છે એમાં ચક્રીય ફેરફારો થાય છે. ચક્રીય ફેરફારો થાય છે, સમજ પડી? જેટલા પણ જરાયુ ધરાવતા સસ્તનો હોય ને એ સસ્તનો જયારે પ્રજનનિક તબક્કામાં પ્રવેશ કરે એટલે એના જે અંડપિંડ છે, ખાસ કરીને આપણે હમણાં માદાની વાત કરીએ છીએ, તો એ જે માદા છે એની અંદર જે અંડપિંડ છે એની સહાયક પ્રજનન ગ્રંથિઓ જે છે સાથે સાથે એના જે અંતઃસ્ત્રાવો છે તેની અંદર કેટલાક ચક્રીય ફેરફારો શરૂ થઈ જાય છે અને એ જે ફેરફારોને કારણે તે ફળદ્રુપ બને છે અને લિંગી પ્રજનન માટે તૈયાર થઈ જાય છે. એની અંદર એવું કહેવાય છે કે આપણે જો વાત કરીએ નોન પ્રાઇમેટ, નોન પ્રાઇમેટ જેટલા પણ સજીવો નોન પ્રાઇમેટમાં આવે છે, જેમ કે તમે ગાયની વાત કરો, કૂતરાની વાત કરો, પછી વાઘની વાત કરો, ઘેટાની વાત કરો, આ બધા નોન પ્રાઇમેટ છે. તો નોન પ્રાઇમેટ સસ્તનો છે, પાછળ નોન પ્રાઇમેટ સસ્તનો, તો ધ્યાનથી સાંભળો. એવું કહેવાય છે કે જે નોન પ્રાઇમેટ સસ્તનો છે એની અંદર આ જે ચક્ર છે, મેં કીધું ને કે જેટલા પણ સસ્તનો હોય એ દરેક સસ્તનોમાં પ્રજનનિક તબક્કાની અંદર અંડપિંડ, સહાયક પ્રજનન ગ્રંથિ અને અંતઃસ્ત્રાવ એમાં શું થાય? ચક્રીય ફેરફાર થાય. ચક્રીય ફેરફાર થાય, ટૂંકમાં યાદ રાખજો, સસ્તનોની અંદર ચક્રીય ફેરફાર થાય. સસ્તનોની અંદર આપણે વાત કરીએ નોન પ્રાઇમેટ, તો એવું કહેવાય છે જેટલા પણ નોન પ્રાઇમેટ છે એ નોન પ્રાઇમેટની અંદર જે ચક્રીય ફેરફાર છે, ચક્રીય ફેરફાર એ ઋતુકીય છે. ઋતુકીય છે મતલબ કે ઋતુ અનુસાર ચક્રીય ફેરફાર થતા હોય. શું? ઋતુ અનુસાર ચક્રીય ફેરફાર થતા હોય. અને જો ઋતુ અનુસાર ચક્રીય ફેરફાર થતા હોય તો તેને આપણે તો તેવા જે પ્રાણીઓ છે એનો જે સમુદાય છે, તેવા જે પ્રાણીઓ છે એનો જે સમુદાય છે તેને કહીશું આપણે ઋતુકીય ઋતુચક્ર. સમજ પડી? ઋતુકીય ઋતુચક્ર. જેટલા પણ સસ્તનો છે, જેટલા પણ સસ્તનો છે એ દરેક સસ્તનની અંદર ચક્રીય ફેરફાર થાય. સસ્તનમાં આપણે પહેલા વાત કરી નોન પ્રાઇમેટ, તો નોન પ્રાઇમેટમાં જેટલા પણ પ્રાણીઓ આવતા હશે એ દરેક પ્રાણીઓમાં જે પણ ચક્રીય ફેરફાર થાય છે તે ઋતુકીય છે. મતલબ કે જે પણ ચક્રીય ફેરફાર થાય છે તે ઋતુ અનુસાર થાય છે અને આવા પ્રાણીઓમાં થતા જે ચક્રીય ફેરફાર છે તેને કહેવાય ઋતુકીય ઋતુચક્ર. એવી જ રીતે હવે જો આપણે વાત કરીએ પ્રાઇમેટ, પ્રાઇમેટની અંદર મનુષ્યનો પણ સમાવેશ થાય અને વાંદરા અને એપનો પણ સમાવેશ થાય. તો આ બધા સજીવોની અંદર જોવા મળ્યું છે કે આ બધા સજીવોની અંદર જે પણ ચક્રીય ફેરફાર થાય છે, જે પણ ચક્રીય ફેરફાર થાય છે તે માસિક છે. મતલબ કે મહિને મહિને ચક્રીય ફેરફાર થતા હોય છે, 28 દિવસની આસપાસ ફેરફાર થતા હોય છે અને આવો જે ફેરફાર છે માસિક જે ફેરફાર થતો હોય તો તેની માટે આપણે લોકોએ નામ આપ્યું છે માસિક ઋતુચક્ર. માસિક ઋતુચક્ર. તો બોલો દરેકને ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? તો આપણે શું વાત કરી? સસ્તન પ્રાણીઓની વાત કરો, જરાયુ ધરાવતા સસ્તન પ્રાણીઓ. તો જરાયુ ધરાવતા સસ્તન પ્રાણીઓ જ્યારે પ્રજનન તબક્કામાં પ્રવેશ કરે છે તો તેની અંદર ઘણા બધા ફેરફાર થાય છે, ખાસ કરીને એ લોકોના અંડપિંડ, માદાની વાત કરો તો એ લોકોના અંડપિંડ, સહાયક પ્રજનન ગ્રંથિ, અંતઃસ્ત્રાવ, એ બધામાં ચક્રીય ફેરફાર શરૂ થાય છે. વધે ઘટે વધે ઘટે ચક્રીય ફેરફાર શરૂ થાય છે. મનુષ્યમાં ફેરફાર કેવી રીતે થાય છે તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાનો છે. ઓકે, તો ટૂંકમાં અત્યારે સમજો કે એ લોકોમાં ચક્રીય ફેરફાર શરૂ થશે. જો એ ચક્રીય ફેરફાર ઋતુકીય હોય, મતલબ કે ઋતુ અનુસાર હોય, તો તેને કહેવાય ઋતુકીય ઋતુચક્ર. અને મંથલી હોય, માસિક હોય, તો તેને કહેવાય માસિક ઋતુચક્ર. ઋતુકીય ઋતુચક્ર કોનામાં જોવા મળે છે? નોન પ્રાઇમેટમાં જોવા મળે છે. માસિક કોનામાં જોવા મળે છે? તો
માં મળે છે તો બોલો આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ ફટાફટ આને નોટ કરો એટલે આપણે આગળ વધીએ છીએ ભૂસી નાખું હવે આપણે બીજા બે શબ્દ જોવાના છે જેમાંનો એક શબ્દ છે સતત સંવર્ધકો અને બીજો જે શબ્દ છે તેનું નામ છે ઋતુકીય સંવર્ધકો ચાલો સતત સંવર્ધકો કોને કહેવાય તો એવું કહેવાય છે કે કેટલાક સસ્તનો એવા છે કેટલાક સસ્તનો એવા છે કે જે 12 માસ પ્રજનન કરે છે અને સંતતિ ઉત્પન્ન કરે છે તો 12 માસ પ્રજનન કરે અને સંતતિ ઉત્પન્ન કરે એવા સજીવોને આપણે કહીશું સતત સંવર્ધકો તો સતત સંવર્ધકો એનો મતલબ શું થાય 12 માસ પ્રજનન કરે તો જે સજીવો 12 માસ પ્રજનન કરશે સંતતિઓ ઉત્પન્ન કરશે એને આપણે કહીશું સતત સંવર્ધકો અને જે સજીવો અનુકૂળ ઋતુઓની અંદર જ તમે વાત કરો મોટા ભાગના જેટલા પણ જંગલી પ્રાણીઓ છે જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે કુદરતી નિવાસસ્થાનમાં રહેતા જે પ્રાણીઓ છે તો એ કુદરતી નિવાસસ્થાનમાં રહેતા પ્રાણીઓ જંગલોમાં રહેતા પ્રાણીઓ જે મોટા ભાગના પ્રાણીઓ છે એને તમે ધ્યાનથી જોશો તો તે લોકો ઋતુ અનુસાર પ્રજનન કરે ચોક્કસ ઋતુ અનુસાર પ્રજનન કરે એ લોકોને જે ઋતુ અનુકૂળ આવતી હોય તે ઋતુમાં જનરલી જે લોકો પ્રજનન કરતા હોય છે સમજ પડી કે ના પડી આની અંદર આપણે શું લખીએ ખાલી એટલું લખી નાખું છું ઋતુ અનુસાર અને એ પણ પાછું યાદ રાખજો અનુકૂળ ઋતુ હોવી જોઈએ તો અનુકૂળ ઋતુ અનુસાર જો પ્રજનન કરતા હોય તો આવા જેટલા પણ સજીવો છે તેની માટે આપણે શબ્દ વાપરીશું ઋતુકીય સંવર્ધકો જે 12 માસ કરે તેને કહી દેવાના સતત સંવર્ધકો અને જે ઋતુ અનુસાર કરતા હોય તેને આપણે શું કહી દઈશું ઋતુકીય સંવર્ધકો તો ક્લિયર થઈ ગયું પ્રાજનનિક તબક્કો શું હોય વનસ્પતિમાં પણ જોયો અને પ્રાણીઓમાં પણ જોયો દરેકની અંદર આ જે પ્રાજનનિક તબક્કો છે તે અલગ અલગ હોય છે ચાલો હવે આપણે વાત કરીશું નેક્સ્ટ પોઈન્ટ લિંગી પ્રજનનના તબક્કાઓ હવે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા જેટલા પણ સજીવો છે તે પ્રજનનિક તબક્કામાં આવી ગયા આપણે કોનો અભ્યાસ કરીએ છીએ આપણે પ્રજનનિક તબક્કાનો અભ્યાસ કરીએ છીએ હવે પ્રજનનિક તબક્કામાં જેટલા પણ સજીવો આવે તે બધા સજીવો પ્રજનન કરવા માટે તૈયાર થાય કે ના થાય મતલબ કે હવે જેટલા પણ સજીવો આપણી પાસે છે તે બધા સજીવો પ્રજનન માટે રેડી છે અને જો સજીવો પ્રજનન માટે તૈયાર હોય તો હવે તે લોકો પ્રજનન કરશે કયું લિંગી પ્રજનન તો હવે આપણે વાત કરીશું લિંગી પ્રજનન થાય તો થાય કેવી રીતે અને લિંગી પ્રજનનના તબક્કા કયા કયા છે તો હવે આપણે હેડિંગ મારી દઈશું લિંગી પ્રજનન શું મારી દઈશું લિંગી પ્રજનન તો સૌથી પહેલા આપણે હેડિંગ મારીશું લિંગી પ્રજનન જો જે લિંગી પ્રજનનની આખી જે ઘટના છે તેને સરળતા ખાતર આપણે ત્રણ ભાગમાં વહેંચેલી છે કેટલા ભાગમાં વહેંચેલી છે ત્રણ ભાગમાં એમાંનો જે પહેલો ભાગ છે તેનું નામ છે પૂર્વ ફલન પૂર્વ ફલન જે બીજો ભાગ છે તેને કહીશું ફલન અને જે ત્રીજો ભાગ છે તેને આપણે કહીશું પશ્વ ફલન એમાંથી પણ આ જે પૂર્વ ફલન છે તેને આપણે ફરી પાછું બે ભાગમાં ડિવાઈડ કરેલું છે એમાં એકનું નામ છે જન્યુ જનન અને બીજાનું નામ છે જન્યુ વહન એક તબક્કો છે જન્યુ જનન અને બીજો તબક્કો છે જન્યુ વહન એમાંથી આ જે જન્યુ જનનની પ્રક્રિયા છે તેની અંદર આપણે જન્યુઓનો અભ્યાસ કરીશું તમને બધાને ખબર છે કે જન્યુઓ બે પ્રકારના આવે એક આવે તેને નર કહેવાય અને બીજું આવે તેને માદા કહેવાય સાથે સાથે આપણે આ જે જન્યુ છે તેના બીજા બધા પણ પ્રકારો જોઈશું જેમ કે કેટલાક સજીવો સમજન્યુ હોય કેટલાક સજીવો વિષમજન્યુ પણ હોય આ બધી વસ્તુઓનો અભ્યાસ હવે આપણે પૂર્વ ફલનની જ્યારે શરૂઆત કરીશું તેની અંદર કરીશું મતલબ કે પૂર્વ ફલનમાં બધી વસ્તુનો અભ્યાસ કરીશું સાથે સાથે એક વસ્તુ એ પણ ભણીશું કે જન્યુ હોય તે હંમેશા એકકીય હોય એ કદી દ્વિકીય ના હોઈ શકે જન્યુ જેમાંથી પેદા થાય છે તે દ્વિકીય હોઈ શકે તે એકકીય પણ હોઈ શકે પણ જન્યુ હંમેશા એકકીય જ હોય છે ત્યારબાદ આપણે વાત કરીશું ફલનની
ફલન એટલે શું? જ્યારે તમારા જન્યુ જનન પામે, જનન એટલે કે નિર્માણ થવું, જન્યુ જનન મતલબ કે જન્યુ પેદા કરવા, જન્યુ પેદા થશે પછી તેનું વહન થશે અને જન્યુ વહીને એક જગ્યા પર જોડાશે અને જ્યારે જન્યુઓ જોડાય ને તો એ જન્યુઓના જોડાવાની જે ક્રિયા છે તેને કહેવાય ફલન. તો આમાં આપણે જન્યુઓને જોડી દઈશું એટલે ફલન થશે અને ફલન થાય તો ફરિતાંડ બને અથવા તો યુગ્મરજ બને અને એ યુગ્મરજ બની જશે ત્યારબાદ આપણે તેનો વૃદ્ધિ અને વિકાસ કરાવીશું. તો ફલિતાંડનો અથવા તો ઓકે તો ફલિતાંડનો અથવા તો જે યુગ્મરજ છે તેનો વૃદ્ધિ અને વિકાસનો જે તબક્કો છે એને આપણે લોકો નામ આપીશું પશ્વ ફલન. શું નામ આપીશું? પશ્વ ફલન. ઓકે તો આટલી વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે, પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. આટલું વધશે એટલે આપણું લિંગી પ્રજનન પૂર્ણ થશે. તો ચાલો ફટાફટ આને નોટ કરો એટલે હું આગળ વધું છું. ચાલો ઘૂસી નાખું ને આટલું. તો સ્ટાર્ટ કરીને આપણે પૂર્વ ફલન. તો ચાલો હેડિંગ લગાવી દઈશું દરેક જણ, પૂર્વ ફલન. ચાલો હવે દરેક જણ હેડિંગ મારી દઈશું. તો ચાલો હેડિંગ મારી દઈશું હવે આપણે પૂર્વ ફલન. ચાલો પૂર્વ ફલનમાં મેં તમને જે રીતે કીધું તે રીતે કે પૂર્વ ફલનની જે આખી ઘટના છે એની અંદર જે સૌથી પહેલો જે આપણે અભ્યાસ કરીશું તે છે જન્યુ નિર્માણ. જન્યુ નિર્માણ મતલબ કે જન્યુ જનન પણ કહેવાય બરાબર. અને જે બીજો ટોપિક છે તેનું નામ છે જન્યુઓનું વહન. ચલો સૌથી પહેલા આપણે જે વાત કરીશું તે જન્યુ જનન. જો ભાઈ જન્યુ જનનનો મતલબ શું ભાઈ? નર અને માદા જન્યુઓ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને આપણે નામ આપીએ છીએ જન્યુ જનન. તો જન્યુ જનનનો મતલબ થશે નર અને માદા જન્યુ ઉત્પન્ન થવાની પ્રક્રિયા. ઓકે આ જે જન્યુઓનું વહન છે તેના હમણાં કાઢી નાખું છું એ આપણે છેલ્લે જોઈશું. તો સૌથી પહેલા આપણે ભણીએ છીએ જન્યુ જનન એટલે કે જન્યુઓનું નિર્માણ. નર અને માદા જન્યુ ઉત્પન્ન થવાની ક્રિયા છે જેનું નામ છે જન્યુ જનન. હવે વિદ્યાર્થીઓ સમજવાની વસ્તુ છે કે જે જન્યુ આવે ને જન્યુ હંમેશા એકકીય હોય. મગજમાં ફિટ કરજો, હંમેશા એકકીય હોય. ભલે સજીવ નો દેહ દ્વિકીય હોય. સમજો શું કહે છે તે સમજો. એક વસ્તુ તમે તમારા મગજમાં ફિટ કરી નાખો કે નર અને માદામાંથી જે પણ જન્યુઓ ઉત્પન્ન થશે તે જન્યુઓ હંમેશા એકકીય હશે. જન્યુઓ હંમેશા એકકીય હશે. જો તમારા સજીવનો દેહ એકકીય હશે તો પણ તેનો જન્યુ એકકીય, અને જો સજીવનો દેહ દ્વિકીય હશે તો પણ તેનો જે જન્યુ છે તે તો એકકીય જ હોય. મગજમાં ફિટ કરી નાખો, જન્યુ હંમેશા એકકીય હોય. માની લો કે કોઈ એક સજીવ છે, એક્ઝામ્પલ તરીકે આપણે જો વાત કરીએ, એક્ઝામ્પલ તરીકે જો આપણે વાત કરીએ તો મોનેરા, તમે કહો મોનેરા, પછી વાત કરો અમુક લીલ છે, અમુક ફૂગ છે, અમુક દ્વિઅંગી વનસ્પતિ છે. તો એવું કહેવાય છે કે મોનેરા, લીલ, ફૂગ, દ્વિઅંગી આ જેટલી પણ વનસ્પતિ છે આ બધી જ વનસ્પતિનો જે દેહ છે તે એકકીય છે બરાબર. આ જેટલી પણ વનસ્પતિઓ છે, આ જેટલા પણ સજીવો છે, આ દરેક સજીવોના દેહ એકકીય છે. એ લોકોનો દેહ એકકીય છે તો એમાંથી નીકળતો જે જન્યુ છે, એમાંથી નીકળતો જે જન્યુ છે એ જન્યુ પણ કેવો હશે? એકકીય હશે. કેટલાક સજીવો જેમ કે આપણે વાત કરીએ ત્રિઅંગી વનસ્પતિ, આવૃત અને અનાવૃત, આ બધી જે વનસ્પતિ છે એ બધી વનસ્પતિનો જે દેહ છે તે દ્વિકીય છે. દ્વિકીય છે, આ બધા દ્વિકીય છે મતલબ કે 2n છે. આ લોકોનો જે દેહ છે તે એકકીય છે મતલબ કે n છે. એના જે જન્યુ છે તે પણ એકકીય છે મતલબ કે n છે. પણ જો તમે લોકો વાત કરો ત્રિઅંગી, આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ, તો એ લોકોનો જે દેહ છે તે દ્વિકીય છે.
અને જો એ લોકોનો દેહ દ્વિકીય હોય તો એના જન્યુઓ દ્વિકીય નહીં હોય, એના જન્યુઓ તો એકકીય થશે. જન્યુઓ કેવા? એકકીય. મતલબ કે યાદ રાખજો, જરૂરી નથી કે દેહ તમારો દ્વિકીય હોય તો જન્યુ પણ તમારા દ્વિકીય જ હશે. જન્યુઓ તો કોઈ પણ પરિસ્થિતિ હોય હંમેશા એકકીય જ રહેવાના છે. મગજમાં ફિટ કરી નાખો, શું યાદ રાખવાનું છે? જન્યુ હંમેશા એકકીય હોય ભલે તમારા શરીરનો દેહ દ્વિકીય હોય. જો મારો દેહ એકકીય છે તો પણ મારા જન્યુ એકકીય, અને જો મારો દેહ દ્વિકીય છે તો પણ મારામાંથી બનતા જે જન્યુ છે એ તો હંમેશા દ્વિકીય એકકીય એકકીય અને એકકીય હોવાના છે. હું એકકીય તો પણ જન્યુ એકકીય, હું દ્વિકીય તો પણ મારા જન્યુ એકકીય જ હોવાના છે. એનું એક એક્ઝામ્પલ, આપણે મનુષ્યની વાત કરો, તમને બધાને ખબર હશે કે આપણે જે મનુષ્ય છે તે બધા દ્વિકીય છે. યાદ છે ને, આપણે જેટલા પણ મનુષ્ય છે બધા દ્વિકીય છે, આપણે બધા દ્વિકીય છે. આપણો આ જે દેહ છે તે આપણા દેહના જેટલા પણ કોષ છે, આપણા દૈહિક કોષોને ઉઠાવી લો તો આપણા બધા દૈહિક કોષો કેવા છે? દ્વિકીય છે. આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં જે દૈહિક કોષો છે એ દૈહિક કોષો દ્વિકીય છે. ટુ એન્ડ ટુ એન્ડ મતલબ દ્વિકીય થાય, ખ્યાલ છે ને? તો બધા દ્વિકીય છે, દ્વિકીય છે. પણ જ્યારે દૈહિક કોષોમાંથી પ્રજનન કોષ બને છે, પ્રજનન કોષ, તમે કહેશો કે સાહેબ આ પ્રજનન કોષ એટલે શું? પ્રજનન કોષનો મતલબ જનન કોષ. પ્રજનન કોષને જનન કોષ પણ કહેવાય, અને એ જે જનન કોષ છે તેને તમે લોકો જન્યુઓ કહો છો. સમજ પડી? તો જ્યારે દૈહિક કોષમાંથી પ્રજનન કોષ બને છે એટલે કે જન્યુઓ બને છે. તો યાદ રાખજો, ભલે તમારા દૈહિક કોષો દ્વિકીય છે પણ એ દૈહિક કોષોમાંથી ઉત્પન્ન થતા જે જન્યુઓ છે તે હંમેશા એકકીય હશે. એકકીય. તમારો દેહ દ્વિકીય છે પણ તમારામાંથી જે જન્યુઓ બનશે ને તે હંમેશા એકકીય હશે, તે હંમેશા એકકીય હશે. તમારો દેહ દ્વિકીય છે પણ તમારામાંથી જે જન્યુઓ બનશે ને એ જન્યુઓ હંમેશા એકકીય. તમારો દેહ દ્વિકીય છે પણ એમાંથી જે જન્યુઓ બનશે ને એ જન્યુઓ હંમેશા એકકીય હોય. અને એવું કેમ થાય? કારણ કે જેટલા પણ દ્વિકીય પ્રાણીઓ છે, જેટલા પણ દ્વિકીય પ્રાણીઓ છે એ દ્વિકીય પ્રાણીઓ અર્ધીકરણ કરાવે છે. અર્ધીકરણ, એ દ્વિકીય પ્રાણીઓ પોતાના દૈહિક કોષોની અંદર અર્ધીકરણ કરાવે છે, અને અર્ધીકરણના પરિણામે તે લોકો એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને તમે લોકો જન્યુઓ કહો છો. અને હવે માની લો કે કોઈ એક સજીવ છે, એ સજીવનો શરીર એકકીય છે, એકકીય દેહ. હવે સજીવનો દેહ જ એકકીય છે તો એમાંથી જે જન્યુ મળશે એ પણ કેવું હશે? એકકીય છે. અને એકકીયમાંથી એકકીય બનાવવું હોય તો તેને સમભાજનનો સહારો લેવો પડે. તો મગજમાં ફિટ કરજો, જેનો દેહ એકકીય છે એમાં સમભાજન થશે, અને જેનો દેહ દ્વિકીય છે તેમાં અર્ધીકરણ થઈને જન્યુઓ ઉત્પન્ન થશે. અર્ધીકરણ કેમ કરવાનું? કારણ કે અર્ધીકરણ થશે તો દ્વિકીયમાંથી એકકીય બનશે. સંભાજન કેમ કરવાનું? કારણ કે પોતે પણ એકકીય છે અને જોઈએ પણ એકકીય છે. એકકીયમાંથી એકકીય જોઈતું હોય તો સંભાજન કરી નાખો, અને અડધું જોઈતું હોય તો અર્ધીકરણ કરી નાખો. યાદ છે ને, અર્ધીકરણ અને સંભાજન 11માં ભણેલા છે. ચાલો મનુષ્યની વાત કરો, તમને બધાને ખબર હોવી જોઈએ, તમને બધાને ખબર હોવી જોઈએ કે જે મનુષ્ય છે એ મનુષ્યના દૈહિક કોષોમાં 46 રંગસૂત્રો હોય કે ના, અને 46 રંગસૂત્રમાં જો તમે અર્ધીકરણ કરશો તો 23-23 થશે કે ના? અર્ધીકરણ થાય તો એનાથી રંગસૂત્ર અડધા થઈ ગયા, 23-23 થઈ ગયા ને એકકીય. આ દ્વિકીય કહેવાય અને એકકીય કહેવાય. તો આ રીતે આપણી અંદર જન્યુઓ ઉત્પન્ન થાય છે. નર હોય તો કહેવાય નર જન્યુ, અને માદા હોય તો તેને કહેવાય માદા જન્યુ. બોલો, ક્લિયર થઈ ગયું? તો મનુષ્યમાં દૈહિક કોષો આ રીતે ઉત્પન્ન થાય. ઓકે, તો આપણે આ વાત કરી મનુષ્ય, સોરી, આપણે આ વાત કરી જન્યુઓની. શું વાત કરી? કે જન્યુઓ હંમેશા એકકીય હોય તેને આપણે શીખ્યા. મારો દેહ એકકીય તો પણ મારા જન્યુ એકકીય, મારો દેહ દ્વિકીય તો પણ મારા જન્યુ એકકીય. જન્યુઓ હંમેશા એકકીય હોય, બરાબર? અને યાદ રાખજો, બે પ્રક્રિયા મેં તમને કરાવી, સંભાજન અને અર્ધીકરણ. જેનો દેહ દ્વિકીય છે તેમાં અર્ધીકરણ થાય, અને જેનો દેહ એકકીય છે તેમાં શું થાય? સંભાજન થાય.
બીજે એક વસ્તુ યાદ રાખજો, માની લો કે કોઈ એક સજીવ છે, માની લો કે મનુષ્યની વાત કરો, તો મનુષ્યનો કોઈ એક દૈહિક કોષ છે, દૈહિક કોષ માની લો કે દ્વિકીય છે, અને એ દૈહિક કોષમાં અર્ધીકરણ થયું અને એના પરિણામે એક દ્વિકીય જન્યુ પેદા થયા. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની, સજીવનો જે દૈહિક કોષ અર્ધીકરણ પામીને જન્યુઓ પેદા કરે, જે દૈહિક કોષ અર્ધીકરણ કરીને જન્યુઓ પેદા કરે તેવા દૈહિક કોષોને તમારે કહેવાનો છે જન્યુ માતૃ કોષ. શું કહેવાનો? જન્યુ માતૃ. જે દૈહિક કોષ જન્યુઓને પેદા કરે છે, જે દૈહિક કોષમાંથી જન્યુઓ ઉત્પન્ન થાય છે એવા દૈહિક કોષને તમારે કહેવાનું છે જન્યુ માતૃ કોષ. શું કહેવાનું? જન્યુ માતૃ કોષ. અને મગજમાં ફિટ કરજો, દૈહિક કોષ દ્વિકીય હોય મતલબ કે જન્યુ માતૃ કોષ પણ દ્વિકીય હોય, જન્યુ માતૃ કોષ પણ દ્વિકીય હોય. અને જ્યારે તેમાંથી જન્યુ બને તો જન્યુ કેવા હોય? એકકીય હોય. તો હવે મગજમાં ફિટ કરી દેજો, જન્યુ માતૃ કોષ પૂછે તો તે દ્વિકીય હોય અને જન્યુ પૂછે તો તે એકકીય હોય. એક્ઝામ્પલ તરીકે તમને કહેવામાં આવે કે મકાઈ, મકાઈ એ મકાઈમાં જન્યુઓ, એ મકાઈમાં જન્યુઓ 10 રંગસૂત્ર ધરાવે છે. ચાલો માની લો કે તમને પૂછે કે મકાઈમાં જન્યુ 10 રંગસૂત્ર ધરાવે છે, તો જન્યુ માતૃ કોષ કેટલા રંગસૂત્ર ધરાવે? બોલો, જન્યુમાં 10 રંગસૂત્ર હોય તો માતૃ કોષમાં કેટલા હોય? તો યાદ રાખજો, માતૃકોષ દ્વિકીય હોય, અહીંયા જ મેં તમને કીધું કે માતૃકોષ દ્વિકીય હોય અને જન્યુ એકકીય હોય, એનો મતલબ કે માતૃ કરતા જન્યુ પાસે અડધા હોય અને જન્યુ કરતા માતૃ પાસે ડબલ હોય. માતૃકોષ દ્વિકીય હોય ને તો જન્યુ કરતા માતૃ પાસે ડબલ હોય. જો જન્યુ 10 હોય તો જન્યુ માતૃકોષ પાસે 20 રંગસૂત્ર હોય. કેટલા હોય? 20 રંગસૂત્ર. ચાલો વાત કરો કૂતરાની, તો કૂતરામાં જે જન્યુ માતૃ કોષ છે એ જન્યુ માતૃ કોષ પાસે રંગસૂત્ર 78 છે. જન્યુ માતૃ કોષ પાસે રંગસૂત્ર 78 છે, તો જન્યુમાં રંગસૂત્ર કેટલા છે? 78 ના અડધા એટલે 39. આવડે કે ના? તો આ રીતે તમે લોકોને સવાલ પૂછી શકે છે. તો હવે ક્લિયર થઈ ગયું જન્યુઓ શું છે. જન્યુઓ કોઈ પણ પરિસ્થિતિમાં એકકીય હોય, પણ જન્યુ જેમાંથી બને, જન્યુ જેમાંથી બને તે વ્યક્તિ દ્વિકીય પણ હોઈ શકે અને એકકીય પણ હોઈ શકે. સમજ પડી કે ના પડી? આ મેં તમને દ્વિકીયનું ઉદાહરણ આપ્યું. એવી રીતે બની શકે છે કે તમારા જે સજીવો છે તે એકકીય પણ હોય. ફૂગ, લીલ, દ્વિઅંગી આ દરેકના જે મૂળ પિતૃઓ છે તે બધા એકકીય છે, બધા એકકીય. અને એ લોકો જ્યારે જન્યુ બનાવે ને તે બિચારા સમભાજન કરે અને સમભાજનથી એકકીય જન્યુ જ પેદા થાય. ક્લિયર થઈ ગયું? અને પછી જે ઉચ્ચ કક્ષાના સજીવો છે, જેમ કે તમે વાત કરો આવૃત બીજધારી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, મનુષ્ય છે, એ બધાની અંદર જે મૂળ દેહ છે તે દ્વિકીય છે આ રીતનું, તો પછી એમાં અર્ધીકરણ કરવું પડે અને પછી જન્યુઓ બને. તો એ લોકોમાં અર્ધીકરણ થાય અને જન્યુઓ બને. ટૂંકમાં જન્યુઓ હંમેશા કેવા હોવાના? એકકીય હોવાના. આમાં કોઈને કોઈ જાતનો ડાઉટ કરો નહીં ને, તો આગળ વધીએ છીએ. ચાલો હવે આપણે આગળ વધીએ પૂર્વ ફલનની અંદર. ચાલો હવે આપણે બે બીજા બે શબ્દ સમજવાના છે. એમાંનો એક શબ્દ છે સમજન્યુ, અને જે બીજો શબ્દ છે તે છે વિષમજન્યુ. સમજો,
સમજન્યુક એટલે શું? કેટલી વખત શું બને છે કે અમુક સજીવ એવા હોય છે, જેમ કે કેટલી કીડી, એમાં શું થાય તે જોજો. એની અંદર જે જન્યુઓ ઉત્પન્ન થાય છે, નર જન્યુ માદા જન્યુ, નર જન્યુ માદા જન્યુ, જે જન્યુઓ ઉત્પન્ન થાય ને, એ જન્યુઓ બાહ્યાકાર અને દેહધારી રીતે સમાન હોય છે. કેટલીક વનસ્પતિઓ, કેટલાક સજીવો એવા હોય છે કે જેમાં ઉત્પન્ન થતા જે જન્યુઓ છે, નર જન્યુ અને માદા જન્યુ, એ બંને જન્યુ બહારથી પણ સમાન લાગે અને અંદરથી પણ સમાન લાગે, બહારથી પણ સમાન લાગે અંદરથી પણ સમાન લાગે. અને એની માટે આપણે શબ્દ વાપરીશું સમજન્યુક. આવા જેટલા પણ સજીવો છે તેને કહેવાય સમજન્યુક. તો સમજન્યુક સજીવ જેટલા પણ હશે એની અંદર જન્યુઓ બહારથી અને અંદરથી સેમ હશે, બધી રીતે સેમ હશે, કમ્પ્લીટ સેમ હશે. અને એની માટે આપણે શબ્દ વાપરીશું સમજન્યુક. પણ હવે તમે વાત કરો કેટલાક સજીવો જે ઉચ્ચ કક્ષાના સજીવો છે, અથવા તો તમે લોકો લખી શકો મોટા ભાગના બધા જ સજીવો, મોટા ભાગના બધા જ સજીવો માં નર અને માદા જન્યુ બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે કેવા હોય છે, જુદા હોય છે. મોટા ભાગના બધા સજીવોની વાત કરો તો મોટા ભાગના બધા જ સજીવોમાં નર અને માદા જન્યુઓ બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે કેવા હોય છે, જુદા હોય છે. અને એની માટે શબ્દ વપરાશે વિષમ જન્યુક. જુદા જુદા હોય તેને વિષમ જન્યુક કહેવાય. અને જ્યારે તમે વિષમ જન્યુકની વાત કરો તો તમને ખબર પડશે, જો તમે વિષમ જન્યુઓને ધ્યાનથી જોશો તો તમને લોકોને ખબર પડશે કે તેની અંદર જે નર હોય, નર જન્યુ તે નાના હોય અને સક્રિય હોય, બહુ સક્રિય હોય, બહુ ભાગદોડ કરતા હોય. એને તમે લોકો ચલિત પણ કહી શકો, તે લોકો ચલિત. જ્યારે માદા જન્યુઓની વાત કરો તો માદા જન્યુઓ મોટા હોય અને ઢીલા હોય. કેવા હોય? ઢીલા. મતલબ કે તે લોકો જનરલી સામાન્ય રીતે અચલિત હોય, અચલિત. એ લોકો ચાલી ના શકે, એ લોકો એક જ જગ્યા પર પડ્યા રહે. માદાના જે જન્યુ આવે ને તે હંમેશા એક જ જગ્યા પર પડ્યા રહે. જે નર જન્યુ છે એની માટે એક શબ્દ વપરાય છે ચલ પૂજન્યુ. એને ચલ પૂજન્યુ પણ કહેવાય, અથવા તો તેની માટે બીજો શબ્દ વપરાય છે શુક્રકોષ, શુક્રકોષ. અને જે માદા જન્યુ છે એની માટે શબ્દ વપરાય છે અંડકોષ. યાદ રાખજો, વિષમ જન્યુકની અંદર નર જન્યુ માટે શબ્દ વપરાય છે શુક્રકોષ અને માદા માટે શબ્દ વપરાય છે અંડકોષ. તમે આકૃતિ જોવા માંગતા હોય તો આકૃતિ પણ તમને બતાવી દઉં, ધ્યાનથી સાંભળજો. આપણે વાત કરીશું મનુષ્યની. તો મનુષ્યની અંદર જો તમે ધ્યાનથી જોશો તો મનુષ્યની અંદર જે માદા છે એનો જે અંડકોષ છે, અંડકોષ તે આ રીતનો હોય, મોટો આ રીતનો હોય અંડકોષ, બરાબર. પણ જો શુક્રકોષની વાત કરો તો શુક્રકોષ કઈક આ રીતનો હોય. નાનો હોય, બહુ જ નાનો હોય, અને આ થોડો મોટો હોય અને અચલિત હોય છે ને, બંને અલગ અલગ દેખાય છે. તો આ રીતના હોય. સાથે સાથે આપણે વિષમ જન્યુની થોડી વધારે વાત કરી લઈએ. તો દરેક જણીએ ધ્યાન આપશું વિષમ જન્યુ વિશે થોડીક એક્સ્ટ્રા માહિતી અહીંયા લખું છું.
કહેવાય છે કે વિષમ જનક ની અંદર જે નર આવે, નરના જે જન્યુઓ આવે તે એ નરના જન્યુઓ સક્રિય હોય અને હલનચલન બહુ જ કરતા હોય. અને એવું કહેવામાં આવે છે કે નર જન્યુ જ્યારે માદા જન્યુ પર હુમલો કરે, યાદ હોય તો આપણે અત્યારે ભણીએ છીએ જન્યુ જનન, બરાબર? આપણે અત્યારે જે પણ ભણી રહ્યા છીએ તે બધું જન્યુ જનન છે. અને જન્યુ જનનમાં મેં બીજું પણ નામ લખેલું જન્યુ વહન. તો એવું કહેવાય છે કે જ્યારે જન્યુઓ વહેતા હોય ને, જ્યારે જન્યુઓનું વહન થાય ને, તો તમને બધાને ખબર છે કે જે માદા જન્યુ છે, માદા જન્યુ એ તો વિચારો અચલિત છે, તો ચાલે છે કોણ? નર જ ચાલે છે. તો નર જન્યુ ચાલતો 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 માદા જન્યુ પાસે પહોંચે છે. અને જ્યારે નર માદા પાસે પહોંચે ત્યારે નર અને માદાનું જોડાણ થાય અને ત્યાંથી સંતતિ બનવાની શરૂઆત થાય. ટૂંકમાં સંતતિ ત્યારે જ બને જ્યારે બે જોડાય. પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે નર જન્યુ માદા જન્યુ પર હુમલો કરે છે તો મોટા ભાગના કેસમાં એવું બને છે કે નર જન્યુ અસફળ થાય છે, સફળ થતો નથી. નર જન્યુ જ્યારે માદા જન્યુ પર હુમલો કરે તો મોટા ભાગના કેસમાં તે વ્યક્તિ સફળ થતો નથી. આથી કુદરતી રીતે એવું જોવા મળે છે કે જે નર જન્યુ છે એની સંખ્યા માદાની સરખામણીમાં બહુ જ વધારે હોય, હજારો લાખોમાં હોય. કેમ? કારણ કે હજારો લાખો નર જન્યુ જ્યારે હુમલો કરશે તેમાંથી મોટા ભાગના તો અસફળ જ થવાના છે. એમાંથી કોઈ એક તો એવો હશે ને કે જે સફળ થાય. હવે આપણે એક જ રાખ્યો હોય અને એક જ અસફળ થઈ ગયો તો શું થવાનું? કઈ જ ના થાય. એટલે યાદ રાખજો, નર જન્યુની સંખ્યા કુદરતી રીતે બહુ જ વધારે જોવા મળે છે, કારણ કે મોટા ભાગના અસફળ થાય છે. એમાંથી એક તો સફળ થશે કે નહીં થાય? તો એ જ પોઈન્ટ હું અહીંયા લખું છું, નર જન્યુઓની સંખ્યા વધુ હોય છે જ્યારે જે માદા જન્યુ છે જનરલી એક જ હોય, એક જ, અથવા તો તમે લોકો એવું લખી શકો અમુકમાં બે પણ હોય છે તો કોઈ વાંધો નહીં, અથવા તો તમે એવું લખી શકો નર જન્યુની સંખ્યા વધુ હોય છે અને માદા જન્યુ એક અથવા તો બે, બરાબર? અથવા તો હમણાં તો એક જ લોકો. ઇન્સર્ટ, તમારે એક વસ્તુ એવી સમજવાની છે કે નર જન્યુઓ બધાની અંદર વધારે જોવા મળશે, ક્લિયર ને? નર જન્યુઓની સંખ્યા કેવી જોવા મળે? વધારે જોવા મળે છે. તો બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? સમ જન્યુ કોને કહેવાય, એના પછી વિષમ જન્યુ કોને કહેવાય, અને બીજું કે આ જે માદા જન્યુ છે તેને અંડકોષ પણ કહેવાય અથવા તો તેને અંડક પણ કહેવાય છે. અંડક, એની માટે બીજું એક નામ અંડક પણ વપરાય છે, અંડક. ઓકે, એ વસ્તુને યાદ રાખવાની છે. ચાલો, આટલી વસ્તુ ઘસી નાખું, ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરીશું જન્યુઓના વહનની. હવે આપણે હેડિંગ મારીશું નંબર બે, જન્યુઓનું વહન. જો એકવાર જન્યુઓનું નિર્માણ થઈ જાય ત્યારબાદ જન્યુઓનું વહન પણ જરૂરી છે. કેમ? કારણ કે જો જન્યુઓનું વહન થાય જ નહીં, જન્યુઓનું વહન થાય જ નહીં, તો એ જન્યુઓ એકબીજા સાથે જોડાય નહીં. અને જન્યુઓ જો એકબીજા સાથે જોડાય જ નહીં તો ભાઈ ફલન ના થાય, ભાઈ તો સંતતિ પણ ના બની શકે. તો જન્યુઓના જનન પછી થશે જન્યુઓનું વહન. આપણને બધાને ખબર છે કે જન્યુઓમાં ખાલી નર જન્યુ જ એવો છે કે જે ચલિત છે. આથી જન્યુઓના વહનમાં જે સૌથી વધારે વહન જેનું થવાનું છે તે નરનું છે. અને એવું કહેવાય છે કે નર જન્યુને વહેવા માટે, નર જન્યુને વહેવા માટે માધ્યમ જોઈએ. શું જોઈએ? માધ્યમ જોઈએ. એમાં પણ આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે લીલ છે, જે ફૂગ છે, જે દ્વિઅંગી છે, જે ત્રિઅંગી છે, આ બધી વનસ્પતિમાં જે નર જન્યુ છે, નર જન્યુ એ પાણીના માધ્યમમાં, એ પાણીના
માધ્યમમાં અથવા તો માધ્યમથી ગતિ કરે છે. સમજ પડી? આ બધાની અંદર જે નળ જન્યુ આવે તે પાણીને માધ્યમ બનાવે અને પાણીની મદદથી તે ગતિ કરતો કરતો અંડકોષ સુધી પહોંચી જશે. બરાબર? અને અંડકોષ સુધી પહોંચે છે. ત્યારબાદ આપણે વાત કરો આવૃત બીજધારી વનસ્પતિ. તો આવૃત બીજધારી વનસ્પતિમાં એવું કહેવાય છે કે જે આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર જે નર જન્યુ છે એ નર જન્યુનું વહન પરાગરજ કરાવે છે. પરાગરજ કરાવે છે. પરાગરજ કરાવે છે. નર જન્યુનું જે વહન છે તે કોણ કરાવે છે? પરાગરજ કરાવે છે. અને એવું કહેવાય છે કે જે પરાગરજ છે એ પરાગરજ નર જન્યુ, પરાગરજની અંદર જ નર જન્યુ આવે અને એ પરાગરજ નર જન્યુને લઈને જે પરાગ આસન છે, પરાગ આસન એના ઉપર બેસે છે. નર જન્યુને લઈને તે પરાગ આસનની ઉપર બેસે છે જેમાંથી પરાગ નલિકા નું સર્જન થાય છે અને આ પરાગ નલિકા જે અંડક આવે એ અંડક સુધી ગતિ કરે અને અંડકોષ પાસે, અંડકોષ પાસે નર જન્યુઓને મુક્ત કરે છે. આકૃતિ સ્વરૂપે આપણે જોવાની કોશિશ કરીએ તો માની લો કે આ છે તમારું પરાગ આસન અને આ છે માની લો તમારું અંડક. તો તમારી જે પરાગરજ છે કે જે નર જન્યુ ધરાવે છે એ સૌથી પહેલા આ જગ્યા ઉપર આવીને બેસે અને જ્યારે તે અહીંયા બેસે તો તેમાંથી એક પરાગ નલિકા નીકળે અને એ જે પરાગ નલિકા છે અહીંયા ચાલતી 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 અહીંયા સુધી આવશે. આ જગ્યા ઉપર એક અંડક હોય અને આ જગ્યા ઉપર તે યુવાકારે વળે છે અને અંદર પ્રવેશ કરે છે. અને એવું કહેવાય છે કે આ જે પરાગરજ છે તેમાં બે નરજન્યુ હોય અને બંને નરજન્યુ અહીંયા આવીને આ જગ્યા ઉપર જે અંડકોષ છે તે અંડકોષ પાસે બંને નરજન્યુને મુક્ત કરી દેવામાં આવે છે. અહીંયાથી બે નરજન્યુ આવે અને બંને નરજન્યુ આ જગ્યા ઉપર આવીને અહીંયા મુક્ત થઈ જાય છે. તો બે નરજન્યુને આ જગ્યા ઉપર મુક્ત કરી દે છે. એમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈને ફલન કરશે અને બીજો જે નરજન્યુ છે તે વચ્ચે એક કોષ કેન્દ્ર આવેલું હોય દ્વિકીય કોષ કેન્દ્ર એની સાથે જોડાશે અને ત્યાં તે ત્રિકીય કોષ કેન્દ્ર બનાવશે અને એને આપણે બેવડું ફલન કહીએ છીએ. બેવડું ફલન જનરલી બેવડા ફલનનો એક ઉલ્લેખ 11મા ધોરણમાં પણ આવે છે. જો એ વખતે તમને લોકોએ શીખા હશો તો કોઈ વાંધો નહીં, 12મા ધોરણમાં પણ આપણે બેવડું ફલન જોવાના છે તો જ્યારે આવશે ત્યારે તમને એના વિશે એની માહિતી આપીશ. પણ અત્યારે ખાલી સમજવાની કોશિશ કરો કે જેટલી પણ આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં પરાગરજ નરજન્યુનું વહન કરાવે, પરાગાસન પર બેસે, પરાગ નલિકા બને, એ પરાગ નલિકા નીચે તરફ આવે, અંડકમાં પ્રવેશ કરે અને અંદર પ્રવેશ કરીને નરજન્યુ જોડે અને બંને નરજન્યુમાંથી એક નરજન્યુ આની સાથે જોડાશે અને બીજો નરજન્યુ આની સાથે જોડાશે અને બેવડું ફલન કહેવાય. તો આ પ્રકારની ઘટનાઓ જન્યુઓના વહનમાં જોવા મળે છે. ચાલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? તો આ રીતે જન્યુનું વહન થાય છે. ફટાફટ આટલી વસ્તુ નોંધ કરો એટલે હું આગળ વધું છું. બીજી એક વસ્તુ કે આખી આ જે આપણે ક્રિયા ભણ્યા એ ક્રિયાની અંદર માધ્યમ પણ બનશે. મતલબ કે પરાગરજ જ્યારે એક જગ્યા પરથી બીજી જગ્યાએ જશે તો તે માધ્યમ કેવી રીતે બનશે? માધ્યમ કોણ બનશે? પરાગરજને કોણ એવું છે કે અહીંયાથી ત્યાં લઈ જશે? તો પરાગરજને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કોણ કરે? પવન કરી શકે, પક્ષીઓ કરી શકે, પાણી કરી શકે. આ બધા જે બાહ્ય પરિબળો છે એની મદદથી આપણી જે પરાગરજ છે તે એક જગ્યા પરથી બીજી જગ્યાએ ઉડીને જતી હોય છે. તો બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો અહીંયા આપણે આપણું પૂર્વ ફલન પૂર્ણ કર્યું. પૂર્વ ફલનમાં થાય શું? પૂર્વ ફલનમાં બે અગત્યની ક્રિયા થાય છે, જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ જનનની અંદર ખાસ તમારે મોડે કરવાનું કે જન્યુઓ જે છે તે હંમેશા એકકીય હોય. તમારો દેહ ભલે એકકીય કે દ્વિકીય કોઈ પણ હોય પણ તમારામાંથી જે જન્યુ બનશે તે તો એકકીય જ હશે. એકકીયમાંથી બનતો જન્યુ
એકકીય જ હોય, દ્વિકીયમાંથી બનતો પણ જન્યુ એકકીય જ હોય. એકકીયમાંથી જો જન્યુ બનશે તો સંભાજન કરશે, દ્વિકીયમાંથી બનશે તો અર્ધીકરણ કરશે. ત્યારબાદ આપણે સમજન્યુ કોને કહેવાય, વિષમ જન્યુ કોને કહેવાય એના વિશેની માહિતી મેળવી, અને ત્યારબાદ આપણે વાત કરી જન્યુઓનું વહન. તો ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? તો આપણે પૂર્વ ફલન પૂર્ણ કર્યું. તો ચાલો નોટ કરી લો, એટલે હું ઘૂસીને આગળ વધું છું. ફલન, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું ફલન. ચાલો હવે આપણે લિંગી પ્રજનનનો બીજો પ્રકાર જેને આપણે ફલન કહીએ છીએ એ ફલન ભણવાના છે. જો સિમ્પલ ભાષામાં આપણે કહેવું હોય કે ફલન કોને કહેવાય, તો સિમ્પલ ભાષામાં તમારે કહેવાનું ફલનનો મતલબ જન્યુઓનું જોડાણ. ફલન એટલે બીજું કહીએ જ નથી, જન્યુઓનું જોડાણ છે. જન્યુઓ ચાહે સમાન હોય કે જન્યુઓ ચાહે વિષમ હોય, સમાન હોય કે વિષમ હોય, જન્યુઓનું જ્યારે જોડાણ થાય તો તેને કહેવામાં આવે છે ફલન. અને જ્યારે જન્યુઓનું જોડાણ થાય તો તેમાંથી બનતી જે રચના છે તેને આપણે કહીએ છીએ યુગ્મન જ. ઓકે, તો યાદ રાખજો, જન્યુઓ જોડાઈને યુગ્મન જ બનવાની જે ક્રિયા છે તેનું નામ છે ફલન. ફલનને આપણે બે ભાગમાં વહેંચેલું છે. નંબર એક બાહ્ય ફલન, અને જે નંબર બે છે તેનું નામ છે અંતઃ ફલન. ચલો બાહ્ય ફલનનો મતલબ શું થાય? એવું ફલન કે જે શરીરની બહાર થાય. સમજ પડે છે ને? બાહ્ય, બાહ્ય એટલે કે શરીરની બહાર થાય. શરીરની બહાર ક્યાં? એક્ઝામ્પલ તરીકે પાણીમાં માની લો, એક્ઝામ્પલ તરીકે પાણીમાં. અને અંતઃ ફલન એટલે શું? તો કે અંતઃ ફલન એટલે કે શરીરની અંદર થાય. શરીરની અંદર ફલન થાય. ચલો સમજો, બાહ્ય ફલનમાં શું થાય? તો બાહ્ય ફલનની અંદર જે નર અને માદા જન્યુ છે તેને પાણીમાં મુક્ત કરવામાં આવે, અને પાણીની અંદર નર અને માદા જન્યુ એકબીજા સાથે જોડાઈ જાય અને ફલિતાંડ બનાવી દે, યુગ્મનજ બનાવી દે, અને તેમાંથી આગળ તેની સંતતિ બને. તો આવા ફલનને આપણે નામ આપીશું બાહ્ય ફલન. અને અંતઃ ફલનમાં શું થાય? અંતઃ ફલનની અંદર જે નર જન્યુ છે તે માદાના શરીરમાં પ્રવેશ કરે, અને માદાના શરીરની અંદર જ્યાં અંડકોષ હોય ત્યાં પહોંચે, અને ત્યાં પહોંચીને નર જન્યુ માદા જન્યુનું ફલન કરી નાખે, તો એને કહેવામાં આવે છે અંતઃ ફલન. ટૂંકમાં શરીરની અંદર થાય, અને આ ક્યાં થાય? બહાર થાય, બાહ્ય માધ્યમમાં થતું હોય. તો આટલા પોઈન્ટ ડાયરેક્ટલી ક્લિયર થઈ ગયા. ચાલો હવે બાહ્ય ફલન અને અંતઃ ફલન એમાંથી સારું કયું કહેવાય? તો ભાઈ અંતઃ ફલન સારું કહેવાય. કેમ? કારણ કે બાહ્ય ફલનની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? તો કે કાલુભીને એવું પણ થઈ શકે કે જે સંતતિ બહાર ફલિત થઈ છે, મતલબ કે બહાર નર અને માદાજન્યુ ભેગા થઈને જે પણ ફલિતાંડ બનાવ્યા છે એ ફલિતાંડમાંથી સંતતિ તો બનશે, પણ ક્યારે બનશે? જ્યારે ફલિતાંડ સચવાશે ત્યારે ને. જો બાહ્ય મતલબ કે બહારનો જે વિસ્તાર છે, બહાર જે પાણી છે, તેમાં તો ઘણા બધા ભક્ષકો હોઈ શકે, તો બની શકે કે એ ભક્ષકો વડે એ જે સંતતિઓ છે તેને હાનિ પણ થઈ શકે. મતલબ કે જે બાહ્ય ફલન છે એમાં જે પણ સંતતિ ઉત્પન્ન થવાની છે એ સંતતિઓમાં ભય વધારે છે, એ સંતતિઓ વિનાશ પામવાની જે શક્યતા છે તે વધારે છે. જ્યારે અંતઃ ફલનમાં શું છે? અંતઃ ફલનમાં જે સજીવ છે તેના શરીરની અંદરના ભાગમાં જ ફલન થાય છે, અને જે પણ યુગ્મન જ બને છે તે શરીરની અંદર છે, તેનો વિકાસ પણ શરીરની અંદર જ થવાનો છે. તો તેવા સંજોગોમાં એ જે સંતતિ છે તેને જીવન મળવાની જે સંભાવના છે તે સૌથી વધારે વધી જાય છે. જ્યારે બાર ફલન થશે તો નર અને માદા બંને બહાર જોડાશે, નરજન્યુ માદાજન્યુ બંને બહાર જોડાશે, બહાર જ ફલિતાંડ બનશે. અને જો બહારના વિસ્તારમાં ફલિતાંડ હોય તો તેનો નાશ થવાની જે સંભાવના છે તે પણ વધી જાય. એટલે બાહ્ય ફલન નુકસાનકારક કહેવાય છે, જ્યારે અંતઃ ફલન જે છે તે ફાયદાકારક કહેવાય છે. તો આમાં સંતતિ નાશ પામવાની જે શક્યતાઓ છે એ વધુ હોય, અને આમાં જે સંતતિ છે એને જીવન જીવવાની તક વધુ મળશે. તો આની માટે આપણે એવું નહીં લખીએ કે ભાઈ સંતતિ નાશ પામવાની શક્યતા ઓછી, એવું પણ ચાલે, પણ આની અંદર સારો શબ્દ એ રાખશે કે જે સંતતિ આવે એ સંતતિને જીવન જીવવાની અથવા તો સંતતિ માટે જીવિતતાની તકો વધુ હોય છે. બરાબર, આ પ્રકારનું જે ફલન છે તે કોનામાં જોવા મળે? તો કે ભાઈ કેટલીક લીલમાં પણ જોવા મળે છે, પછી માછલીઓમાં જોવા મળે છે,
ડેલ્ટા એટલે કે ઉભરી જીવીઓમાં પણ જોવા મળે છે. અને આ પ્રકારનું અંતઃફલન કોનામાં જોવા મળે? તો કે ભાઈ વાત કરો સસ્તન વિહગ વગેરે વગેરે. સસ્તન એટલે કે મનુષ્ય પણ સસ્તન વર્ગમાં આવે, ખ્યાલ છે ને? મનુષ્યની અંદર પણ અંતઃફલન જોવા મળે. તો આ છે તમારું બાહ્ય ફલન, આ છે તમારું અંતઃફલન. તો અહીંયા આપણે અંતઃફલનનો ટોપિક પૂર્ણ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર શું વાત કરીશું, સોરી અહીં આપણે ફલનનો ટોપિક પૂર્ણ કર્યો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું પશ્વ ફલન, અને ત્યારબાદ આપણે વાત કરીશું ગૃહજનનની. તો ધ્યાનથી આખા વિડીયોને કમ્પ્લીટ જુઓ, સમજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.